ભાજપ દ્વારા કિસાન હિત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કિસાન હિત યાત્રાની શરૂઆત રાજકોટથી કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ફળદુ અને ભાજપના મહામંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કિસાન હિત યાત્રા યોજાઈ છે. કિસાન હિત યાત્રામાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિ અંગે આકરા પ્રહારો કર્યા હતા. કારણે વિશ્વની કોઈ દેશ ભવિષ્યમાં પણ હિન્દુસ્તાનમાંથી કપાસ ખરીદીની વખતે 100 વાર વિચાર કરવો પડે એવું તમે મોટું પાપ કર્યું છે. કોઈ ભરોસો નહીં કરે. સોનો કરે માલ ન આવે તો એની જોડે વેપારો કોણ કરે? પણ દિલ્હીની સરકારના પેટનું પાણી નથી આવતું. એમને પરવા નથી કે ખેડૂતોના હાલ સુધરવાના છે. ભાઈઓ બહેનો, આ ખેડૂતોના હિતને માટેની અમારી લડાઈ છે. નર્મદા યોજના કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર કેનાલ દ્વારા પાણી પહોંચાડવા માટેની મતામણ આપણે કરી રહ્યા છીએ. ડેમની ઊંચાઈ વધતી નથી, કરોડો રૂપિયાનું અવરોધ આજે પણ થાય છે. ત્યાં બધી મશીનરી પડી છે, માણસો પડ્યા છે. સરદાર સરોવર ડેમ પર તમે જાઓ, બધું તૈયાર કરેલું છે. પણ દિલ્હીની સરકાર સાંજ પાકે એવી એક આપણામાં કહેવત છે. એમ જયારે ખેડૂતોની પાસે સારામાં સારું ઉત્પાદન આવ્યું, દુનિયામાં સારામાં સારી માંગ આવી, ખેડૂતોને સારામાં સારું વળતર મળે એવા સંપૂર્ણ સંજોગો હતા, ત્યારે કેન્દ્રની કોંગ્રેસની સરકારે એની ઉપર બાન મૂકીને ખેડૂતોના હિત ઉપર મોટો કુઠારાઘાત કર્યો છે. આવી નીતિઓને કારણે આ રાજ્યનો અને દેશનો ખેડૂત પરેશાન છે. કિસાન હિત યાત્રામાં સૌરાષ્ટ્રભરના ભાજપના આગેવાનો જોડાયા હતા. આ સમયે જુદી જુદી સંસ્થાઓ અને ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી રાજકોટ.